कर्मचारी संघ द्वारा जिल्लाना तमाम होदेदारोनी बैठकनुं आयोजन भुज खाते करवामां आव्युं, जेमां बहोळी संख्यामां होदेदारो हाजर रह्या हता। आज रोज पीएम पोषण योजना कर्मचारी संघना प्रमुख राजेंद्र सिंह चुड़ासमा अने महामंत्री श्री हसुभाई जोशीनी अध्यक्षतामां भुज जिल्लाना तमाम होदेदारो अने आ योजनाना संचालक मित्रों बहोळी संख्यामां हाजरी जिल्ला कक्षानी बैठक योजाई, जेमां भुज विभागमां खानगी संस्थाना प्रश्नों अने जिल्ला प्रशासन द्वारा आ योजनाना कर्मचारीओने पड़ती मुश्केलीओ अने आ योजनाना लाभार्थी बाळकोनी गुणवत्तासभर भोजन मळी रहे ते माटे चर्चा विचारणा अने जिल्ला वहीवटी तंत्रने रजूआत करवाना महत्वना प्रश्नोनी छणावट करवामां आवी हती। भुज तालुकामां खानगी संस्था अने राज्य सरकारना रसोईया मदतनीश द्वारा एम बने प्रकारे विसंगता भरी आ योजनानी अमलवारी थई रही छे, जेना कारणे तालुकाना 303 केन्द्रोना अंदाजे 25,000 जेटला बाळको प्रभावित थई रह्या छे। તે વિસંગતા દૂર કરી જે 143 કેન્દ્રો ખાનગી સંસ્થા પાસે છે તે પરત લઈને બાકીના 160 કેન્દ્રો ઉપર શાળા કક્ષાએ સ્થાનિક રૂચિ અને સ્વાદ મુજબનું ભોજન અપાઈ રહ્યું છે। તે મુજબ જ અમલવારી કરવા તાલુકા પ્રશાસન દ્વારા જરૂરી દરખાસ્ત કરવાની બુલંદ માંગણી કરવામાં આવી છે। અત્રેના જિલ્લામાં આ યોજનામાં કર્મચારીઓને હપ્તે હપ્તે વેતન ચૂકવવામાં આવે છે, તે બંધ કરી એક જ સાથે વેતન ચૂકવવામાં આવે આ હપ્તા પદ્ધતિ માનવતાના સિદ્ધાંત વિરુદ્ધ થઈ રહી છે। તે તાકીદે બંધ કરવાની માંગણી અને સમયસર વેતન ચૂકવવાની પણ માંગણી કરવામાં આવી છે। આ યોજનાના કર્મીઓએ તાલુકા મથકે આવવા જવાનો વાહતુક ખર્ચ એટલે કે ભાડું બધાના પરિવહનનો ખર્ચ તાકીદે ચૂકવવામાં આવી, કારણ કે આવો ખર્ચ આ યોજનામાં માત્ર 1600 રૂપિયાના વેતનદાર એવા કર્મીઓએ પોતાની ખીચે રખે છે। આ યોજના કર્મીઓએ તાલુકા મથકે આવવા જવાનો વાહતુક ખર્ચ એટલે કે ભાડું જથ્થાના પરિવહનનો ખર્ચ તાકીદે ચૂકવવામાં આવે, કારણ કે આવો ખર્ચ આ યોજનાના માત્ર 1600 રૂપિયાના વેતનદાર એવા કર્મીઓએ પોતાના ખીચે કરેલ છે। આ ઉપરાંત આ યોજનામાં કામ કરતા કર્મીઓ જીવો રોજિંદા 6 કલાક કામ કરીને જિલ્લામાં સરકારી શાળાના બાળકોને ભોજન અને નાસ્તો બને પીરસી રહ્યા છે। તેમના શ્રમના કલાકો ગણીને ડેલી વેજીસ મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવા માટે મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। હું રાજેન્દ્રસિંહ બી ચુડાસમા, પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ પ્રમુખ ગુજરાત રાજ્ય। આજે પીએમ પોષણ યોજનાની માનની વડાપ્રધાનશ્રીએ લોન્ચિંગ કર્યા પછી સૌ પ્રથમ અમારા સંગઠનની મિટિંગ કચ્છ મુકામે રાખી છે। કચ્છ મુકામે એટલા માટે કે હું આપને અભિનંદન માટે આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી કચ્છની તમામ જનતાને અને અમારા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ અને લાભાર્થી બાળકોને અભિનંદન આપું છું કે રાજ્ય સરકારના સ્ટેક હોલ્ડર કમિટીના સદસ્ય હોવાના નાતે અને કચ્છ જિલ્લાના ભાણે જવાના નાતે ખારી ભાત એ અત્યારે ગુજરાતમાં ફેમસ છે આપનું। સૌ પ્રથમ આ કમિટીની પહેલી બેઠકમાં અમે ખારી ભાતને આખા રાજ્યવ્યાપી મેનોમાં સમાવેશ કર્યો છે, એટલા માટે કે કચ્છનો ભાણે છું, ખારી ભાતથી હું પરિચિત છું। આજે હવે પછી રાજ્યના 52 લાખ બાળકો કચ્છની પ્રખ્યાત વાનગી ખારી ભાત ચાખશે અને કચ્છનું એક અલગ રીતે ગર્વિષ્ઠ રીતે નામ સમગ્ર વિશ્વમાં જેવાશે। વિશ્વની મોટામાં મોટી યોજના મધ્યાહન ભોજન યોજના છે, આમાં ખારી ભાત પ્રયાસ કરશું અમે રાજ્યથી દેશ સુધી લઈ જઈશું। 2-3 વિષયો બીજા હતા, મધ્યાહન ભોજન યોજનાનું નામ પીએમ પોષણ યોજના પડ્યા પછી કચ્છ જિલ્લાના ઓછામાં ઓછા 6 લાખ બાળકો આ યોજનાનો લાભ લે છે, એમાં જિલ્લાના રસોઈયાને મદદનીશો માત્ર 1600-1500-1300 વેતનથી કામ કરે છે। સરકાર સમક્ષ અમારી માગણી પણ છે અને ખૂબ જ હકારાત્મક છે, પરંતુ ક્યાંય પણ સરકાર સહેજ પણ ચૂક કરશે તો આ વખતે કચ્છની ધરતી ઉપરથી હું ભાણે જવાના નાતે શરૂઆત અમે કચ્છથી કરશું। 2022ની ચૂંટણીમાં એમને જવાબ આપવાનો અમારી પાસે સંપૂર્ણપણે મોકો પણ છે અને વિકલ્પ પણ છે। મધ્યાહન ભોજન યોજનાના કચ્છના વ્યાપક પ્રશ્નો છે, ખાસ કરીને અક્ષયપાત્ર સંસ્થાના વ્યાપક પ્રશ્નો આવ્યા છે, આજે અમારે કચ્છમાં આવવું પડ્યું એનું કારણ એ છે। આજે દિવ્ય ભાસ્કરના અખબારમાં આપણે જોયું છે તો આ સંસ્થા વ્યાપક પ્રમાણે ખૂબ જ આક્ષેપો થયા છે, બાળકોના ભોજન કે અનાજ સડી જવાથી માંડીને ઘણા બધા ઇસ્યુ છે। આજે કચ્છની જાત મુલાકાત લીધી અમે, ખરાબમાં ખરાબ ભોજન મળતું હોય તો કચ્છમાં આજે ઉજાગર થયું છે અમારી પાસે। રાજ્ય સરકારમાં મુદ્દો રજૂ કરશું, કલેક્ટરશ્રીને પણ અમે રજૂઆત કરશું, લેખિતમાં પણ સૂચના રજૂઆત કરશું કે આ સંસ્થાને તાકીદે કચ્છની બહાર કાઢે કચ્છના બાળકોના હિતમાં। ઉપરાંત અમારા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ જે રસોઈને બહેનો વિધવાને ચકતા છે તે શાળા કક્ષાએ ભોજન બનાવી પૌષ્ટિક તાજું માત્ર 1.5 કલાકમાં ભોજન પૂરું પાડે છે મિત્રો, અને મીડિયાના મિત્રોને હું આહ્વાન કરું છું કે આપ જુઓ
वहला चार वगे भोजन बनत हो दस बार वगे बे वगे बाड़कों ने भोजे कच्छना आगेवा कई रीते पोसाय आ बाड़कों हित माटेनो विषय छे। सरकार पासे अमारी मांगणी छे, जिला कलेक्टर पासे मांगणी छे। सेल मोल माधापर ऑफर 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 रुपया 1000 की खरीदी पर 5% की छूट, रुपया 5000 की खरीदी पर 10% की छूट। लेडीज वेर लेडीज कुर्ती अमारे त्यांथी रुपया 49 थी रुपया 1199 सुधी में मिली रहेशे। तो वेस्टर्न टॉप टी शर्ट वन पीस रुपया 99 थी 399 नी रेंज में, नाइट वेर 99 थी 699 में। तो ट्रैक्स पैंट लेगिंग्स प्लाजो कैप्री 149 थी 499 सुधी में मिली रहेशे। जीन्स अने शर्ट 199 थी 799 नी रेंज में। चप्पल सैंडल शूज हील्स 149 थी 599 सुधी में। तो मेन्स वेर में टी शर्ट 99 रुपया थी 499 में, शर्ट 199 थी 699 सुधी में। जीन्स पैंट्स 199 थी 699 नी रेंज में। नाइट वेर ट्रेक्स पैंट शॉर्ट्स टी शर्ट 99 थी 699 नी रेंज में। फूटवेर चप्पल सैंडल शूज 199 थी 999 सुधी में। किड्स वेर में गर्ल्स माटे जीन्स शॉर्ट्स लेगिंग्स पैंट कैप्री टी शर्ट टॉप्स नाइट वेर वन पीस क्रॉप टॉप फैंसी आइटम फक्त रुपया 149 थी 999 सुधी में मिली रहेशे। किड्स वेर बॉयज माटे जीन्स शॉर्ट्स पैंट कैप्री टी शर्ट शर्ट नाइट वेर दरेक प्रकारना मळशे रुपया 149 थी 999 सुधी में। सेल मोल माधापर All types of clothes, footwear and accessories. High quality, low price, trendy design. Starting from 49 rupees only. Ladies wear, men's wear, children wear. Follow us on Instagram and WhatsApp for more updates and online shopping. Instagram ID is sell_mall49. Aa matenu amaru sarnamu nondhi lesho. कृष्णा कॉम्प्लेक्स लोकल वोर्ड नी सामे जूनावास माधापर भूज। विजय आहिर 9104723966।